आज आप धोरण आठ विषय गणित में छठू चैप्टर वर्ग और वर्गमूल स्वाध्याय 6.4 तरफ जाइए। आगे आप स्वाध्याय 6.4 में पहले बीजो दाखलो गणेलो, आज तीजा दाखलो जोईए। तीजा दाखला में शू क्यू, नीचे आपेल दशांश संख्याओं वर्गमूल शोधो। जेव सारी संख्या वर्गमूल होते दशांश संख्या जो एकदम सहलूज है। देखो 2.56 बब्बे ग्रुप आ बेनू तो पाचड़ एक ग्रुप व्यू। पछी अहीं देखो बे है तो लावा माटे केटला डे गुणाकार, तो एक गुणे के लिए एक बे दू चार थी जाए, एक गुणे एक एक एका एक आ बे पॉइंट आ पॉइंट अहीं आई गयो। जो आ पॉइंट एटले अहीं पॉइंट आई जाए, एक ने एक केटला थी गया बे, बराबर बे मांथी एक जाए तो एक वध्या, उतारे आखी जोड़कू एटले 56 उतारे। हवे अहीं 6 लावे तो अहीं केटला डे गुणाकार करवा पड़े, का तो चारे चारे करिए तो 24 दू 48 दू 96 थाय आवे नहीं, का तो 6 36 जो अहीं 36 विधि पड़ी 3 6 दू 12 12 ने 3 15 जो तो 6 आई गया 2.6 એટલે 3.2। देखो 3.2 ने अर्धा 1.6 आई गया। आ तमारू वर्गमूळ 2.56 बराबर 1.6 જેવું આપણે પેલું ગણતા હતા એ જ રીત આ છે, બીજી નવીન કોઈ રીત છે નહીં, ખાલી પોઈન્ટ છે આટલો ફરક છે। જો અહીંયા બીજો દાખલો 7.29 જોડકું આવી ગયું। હવે 7 છે એટલે કેટલા વડે ગુણાકાર થાય, દરેકને આપણને ખબર જ છે 7 એટલે કેટલાય થાય 2 2 4 ત્રણ તરી 9, આપણો વર્ગ જ ધ્યાન આપણ 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9 વધી ગયો, તો અહીંયા કેટલાય આવશે 2 આવશે, 7માંથી 4 જાય તો 3, 29 આખે આખું આવી ગયું, 2 ને 2 4 આવ્યા। હવે અહીંયા 9 લાવવા હોય તો કાં તો 3 ભાગ ચાલે, કાં તો 3નો વર્ગ 9, 9 ને 9 81 એટલે 3 ભાગ ચાલે, કાં તો 7 ચાલે, તો અહીંયા કેટલા આવશે 7 ભાગ ચાલશે। જો ગુણાકાર કરો એમાં 70 70 49 વધ્યા 4 7 4 28 4 32 4 ને 7 ને 7 14 વિધિ પડી 1 4 ને 1 5 તો 5.4 અહીંયા 0.7 જો તમને મળી ગયું સહેલાઈથી, એકદમ સહેલું છે। 7.29 બરાબર 2.7 અને પછી ત્રીજું 51.84 કયું છે 51.84 હવે કેટલાય ગુણાકાર થશે 51 એટલે કોનો વર્ગ એના કરતાં ઓછો આવે તમને ખબર જ હોય, કેટલા 5 5 25 6 6 36 70 70 49 50 88 64 તો 64 વધી ગયા તો કેટલાય આવશે 7 આવશે બરાબર ને 70 70 49 50 70 7 ને 7 51 માંથી 49 જાય એટલે 2 આવ્યા, આ પોઈન્ટ આવ્યો એટલે અહીંયા શું આવી ગયો પોઈન્ટ આવી ગયો 84 ઉતારો 84 આવ્યા। હવે 4 લાવવા છે પાછળ તો કાં તો 2 ગુણાકાર આવે, કાં તો કેટલાય આવે બરાબર 2 આપણે ગુણાકાર કરી જુઓ 2 2 4 2 6 8 2 1 2 દેખો કેટલા આવી ગયા અહીંયા 14.4 2 ભાગ ચાલે તો 2 થઈ ગયા ને 51.84 તેનું વર્ગમૂળ આવશે 7.2 જો આના કરતાં ડબલ આવી ગયા। દેખો આના કરતાં 27 દુ 54 16 દુ 32 72 દુ 144 આવી જ જાય સહેલાઈથી આવી જાય। એના પછી આ 42.25 બબે ના ગ્રુપ કરી દીધા, હવે કેટલાય ભાગ ચાલશે બોલો
તમને તરત ખબર પડી જ જાય છે હવે કેટલાનો વર છે. 70 70 49 આયા, આના કરતાં 49 વધી ગયા તો કેટલા આવશે? 66 36. કેટલા આવશે? 66 36. બેતાલીસમાં 36 જાય તો 6 વધે, ઉતાર્યા 25. દેખો 6 6 12. આ દેખો આ પોઈન્ટ અહીંયા આવી ગયા, તો આ પોઈન્ટ અહીંયા પણ આવી ગયા. હવે 5 લાવવા માટે માત્ર એક જ છે આપણા જોડે, 5 જ છે. 5 ને 5 10, 1 2 ને 1 3 અને 1. હવે અહીંયા પણ 5 પાયો પાયો, 25નો 5 પણ વિધિ પડી, 2 5 2 10 2 12, 1 5 1 5 ને 1 છ. જુઓ તમે, છ પોઈન્ટ 5 બરાબર ને? બહુ સહેલી રીત છે, તમને દેખાય જ છે, તમને દેખાય જ છે. એના પછી છેલ્લે 31.36. એકત્રીસ એટલે હવે કેટલાય ભાગ ચાલે, કોનો વર્ગ આવે બોલો? 31 એટલે 66 36 વધી ગયા હતા, તો પાયો પાયો શું આવશે? 25. 5 × 5 એટલે 25 આવે. જો અહીંયા 31 માં 25 જાય તો 6 36. 5 ને 5 10, 6 લાવવા માટે કેટલા વડે ગુણાકાર આવે? 6 6 36. 6 ને 6 12, અહીંયા 1 1, અહીંયા દેખો 6 6 36. 6 1 6 અને 6 6 36. 31.36 બરાબર 5.6. જો દરેકમાં તમને દેખાતું હશે આના કરતાં આ ડબલ, 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 ડબલ આવે તો આપણો જવાબ હંમેશા કેવો હોય? સાચો જ હોય. ડબલ આવે એટલે આપણો જવાબ હંમેશા કેવો હોય? સાચો જ હોય. તમે જોઈ લો. એના પછી આપણે આગળ દાખલા નંબર 4 તરફ જઈએ. જો ત્યાં સુધી હું રકમ લખી દઉં. નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો, જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતા કરતા મળતી નવી સંખ્યા, નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ શોધો. જોઈ લો હવે. સૌથી પહેલાં આપણે
એનું શું કરવાનું છે? સૌથી પહેલાં એનું વર્ગમૂળ શોધવાનું, અને જેટલી શેષ રહે, જેટલી શું રહે, શેષ રહે, એટલી આપણે એમાંથી શું કરી દેવાની? બાદ બાકી કરવાની. વર્ગમૂળ શોધ્યા પછી જેટલી શેષ રહે એની બાદ બાકી કરવાની. આપણે રકમ લખી દઈએ. હવે પહેલી સંખ્યા 402, બીજી સંખ્યા 1982, ત્રીજી સંખ્યા 3250, ચોથી સંખ્યા 825, અને પાંચમી સંખ્યા 4000. હો, ધ્યાન આપો. અહીંયા સૌથી પહેલાં આપણે શું કરવાનું? જે રીતના ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા હતા એ શોધવાનું પહેલાં. દેખો, અહીંયા 402 એટલે આવી ગયા, આવી ગયા. હવે પહેલાં અહીંયા કેટલાય ભાગ ચાલશે? જુઓ, 2 2 4 0 આવી ગયા, ઉતાર્યા 0 ને 2, અહીંયા 2 ને 2 4. હવે ભાગ ચાલે? ભાગ ના ચાલે તો અહીંયા 0, અહીંયા 0, તો શેષ કેટલી આવી? શેષ 2 આવી. તો શું કીધેલી? સંખ્યામાંથી એવી નાના નાની સંખ્યા શોધો જેથી આપેલી સંખ્યામાંથી બાદ બાકી કરતાં મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. મળતી નવી સંખ્યા બરાબર કેટલા હતા? 402 હતા, એમાંથી બાદ કેટલા કરવાના? શેષના જેટલા 2 બાદ કર્યા તો કેટલા આવ્યા? 400. અને 400નું વર્ગમૂળ આજે ભાગફળ આવ્યા હોય એટલું જ થાય. 400 બરાબર 20. બસ આટલું સહેલું જ છે. જો તમે એ ભારે લાગે નથી ને. દેખો, અહીંયા પણ આપણે 1982 બબેના ગ્રુપ પાડ્યા. 19 એટલે કેટલાય ભાગ ચાલશે? અહીંયા 2 2 4 3 3 9 4 4 16 આવશે. ચારે ભાગ ચાલે ને, તો 4 16 16, 19માંથી 16 જાય તો 3 વધ્યા, 89 ઉતાર્યા, 4 ને 4 16. 9 લાવો એટલે કાં તો 3 વડે ગુણાકાર આવે, કાં તો કેટલાય આવે? 7 વડે. તો અહીંયા દેખો, 7 એકા 7 વધી જાય તો અહીંયા 3 જ મેળવશે. 4 4 16 એટલે અહીંયા 4 આવે. 3 ને 3 3 3 3 6 18, 3 1 4 ને 4, અહીંયા 2 મિનિટ ભૂલ થઈ આપણે, 8. 3 3 9, 3 8 કેમ ભાઈ, 4 4 8, 3 3 9, 3 ને 3 9, 3 3 9, 3 ના પાર ચાલે તો 4 4, આમાં એવું આવશે નહીં. દેખો, 4 ચાલે, 8 5 40 વધી જાય એટલે 4 4 16 આવ્યા. 1 વધે 8 5 8 4 32 ને 1 33. 9માંથી 6 જાય તો 3, 8માંથી 3 જાય તો 5, 4 ને 4 8 8, અને 4 આવ્યા. 53 વધે, અહીંયા 5 લઈએ તો અહીંયા વધી જશે. જો 5 આવશે એટલે 53 વધારે આવ્યા તો મળતી નવી સંખ્યા બરાબર બરાબર કેટલા હતા? 1989, એમાંથી 53 બાદ કરો. દેખો, 9માંથી 3 જાય તો 6, 8માંથી 5 જાય તો 3, અને 19. 1936નું વર્ગમૂળ તમારે 44 આવતું હશે, જોવું હોય જોઈ લો. 1936નું વર્ગમૂળ કેટલું આવતું હશે? આના જેટલું. આપણે ગુણાકાર કરી જુઓ, હાલ ખબર તમને. જુઓ, 44 ગુણ્યા 44 0,
चौकू चौकू सोल एक, चौक चौक सोल ने एक सत्तर, चौकू चौकू सोल सोल ने एक सत्तर, देखो छ छ छ बार ने एक, तेरनों तकड़ो विधि पड़ी एक, आठ सात आठ ने एक नौ, ओगणीसो ने छत्री लगे आवे ज ए आवे ज। आ रीतना आपणे सरळताथी ए नवी संख्या शोधी शकीए, नवी संख्या शोध्या पछी आपणे एनुं सरळताथी शुं शोधी शकीए ए वर्गमूळ पण मळी जाय छे। एना पछी 3250, पण आमां एटलुं याद राखो छेल्ली संख्या ऊपर ध्यान आપવાનું રહેતું નથી। જો અહીંયા 3250 આયા તો 32 લાવવા માટે પહેલાં જોડે તો આપણો ગુણાકાર એવો કરવો જ પડે, તો 32 એટલે કેટલા આવશે, 6 6 36, તો પાયો પાયો 25, 5 5 10, અહીંયા કેટલા વધ્યા 7, ઉતાર્યા 50, તો 750ની નજીકનું લેવું હોય તો આપણે 7 લઈએ, જોખો અહીંયા 7 લઈએ તો 70 70 49, 7 1 7, જો આના નજીક આવી ગયા, 7 ને 7 14 ને અહીંયા 1, 7 ભાગ ચાલે એટલે 7, કેટલા વધ્યા અહીંયા જુઓ, તો મળતી નવી સંખ્યા કઈ આવશે, અહીંયા મળતી નવી સંખ્યા બરાબર 3250 આપ્યા હતા, એમાંથી શેષ બાદ કરો 3249, અને 3249નું વર્ગમૂળ કયું આપ્યું આવે જે હોય તે, હવે સાચું ખોટું હશે તો આપણે ચેક કરવું હોય તો ગુણાકાર કરી શકાય, જો અહીંયા 57 ગુણ્યા 57, જો 0 5 7 35, 3 5 5 25 26 27 28, 70 70 49, 4 7 5 35 ને 4 39, 9 7 ને 14 9 ને 10 11 12, 3249 છે બરાબર। સૌથી સહેલી રીતે તમે આ શોધી શકાય છે, જો તમને દેખાય જ છે એ રીતના। આપણે ત્રીજી સંખ્યા શોધીએ 825, આઠ એટલે કેટલા આવશે, 2 2 4 3 3 9 વધી ગયા, 2 2 4, ઉતાર્યા 400 425, તો કેટલા આવશે, હવે આપણે લેવાય તો 50 9 કેટલા આવે, 250 આવે, 50 9 કેટલા આવે, 450 આવે, તો 99% 90 ભાગ ચાલશે, જો અહીંયા 99 81 વધ્યા 8, 9 4 36 ને 8 કેટલા થાય, 44 થાય, એટલે વધી જાય, વધી જાય એટલે આવે નહીં, એના પછી કેટલા લેવાના 8 8 8 64 વધ્યા 6 8 4 32 ને 6 38, જો અહીંયા તો 5 5 4 જાય તો 1, અહીંયા 12 12 માંથી 8 જાય તો 4, અહીંયા 8 8 ને 8 16 1 56, કેટલા વધ્યા 41 આવ્યા, તો મળતી નવી સંખ્યા કઈ આવશે, શેષ બાદ કરી નાખો, મળતી નવી સંખ્યા બરાબર કેટલા હતા, 825 માઇનસ 41, 5 માંથી 1 જાય તો 4, અહીંયા 12 થી કે 12 માંથી 4 જાય તો 8, ને અહીંયા 784 આવ્યા, અને એનું વર્ગમૂળ તો આપણા જોડે ઉપર આવ્યું જ છે, કેટલા આવ્યા 28। આટલી સહેલી રીતે તમે કરી શકો છો, જો હવે છેલ્લે 4000 વાળું લઈએ, 4000, તો પહેલાં કેટલા એ 40 છે, 40 કેટલા ભાગ ચાલશે, 6 6 36, 6 6 12, 40 માં 36 યાર કેટલા વધ્યા 4, ઉતાર્યા 400, હવે દેખો અહીંયા કેટલા ભાગ ચાલશે, હવે
जो चार वधी जशे एटले त्रणे शक्यता रहे, त्रण तरे नौ, त्रण दू छ, त्रण एका त्रण, अहींया पण त्रण, त्रण त्रण छ बे अने एक, अहींया दसमांथी नौ जाए तो एक, नौमांथी छ जाए तो त्रण जीरो। तो मळती नवी संख्या कई आवशे अहींया जुओ, मळती नवी संख्या बराबर केटला हता, चार हज़ार हता, एमांथी एकत्रीस बात करो, जो दसमांथी एक जाए तो नौ, नौमांथी त्रण जाए तो छ, नौ त्रण, एनु वर्गमूळ शोधी नाखो, ओगणतीस अगणसित्तेर तो बराबर त्रेसठ आवशे। केटलुं आवे? त्रेसठ। जो गुणाकार करो तो करी जो अहींया त्रेसठ गुणा त्रेसठ जीरो, छ तरी अठार, एक छ छ छत्रीस ने एक साड़त्रीस, त्रण तरी नौ, त्रण छ अठार, नौ सोल, आठ ने एक नौ त्रण, ओगणचालीस छत्रीस जो आई गया। आ रीतना सरळताथी आपणे वर्ग अने वर्गमूल आपणे मेळवी शकीए छे। जो दरेकने तमने मळी गया हशे, दरेकने खबर पड़ी गई हशे। जय स्वामिनारायण।